Atma Jagruti Prabhu Priti no Madhur Sad Sunave Atma Jagruti Om Alakh no Anhad Nad Bujave Atma Jagruti Atma Jagruti નમસ્કાર દર્શક મિત્રો, આત્મજાગૃતિના આજના કાર્યક્રમની અંદર ફરીથી આપ સૌનું એકવાર ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. સુસ્વાગતમ, વેલકમ, વેરી વોર્મ વેલકમ દર્શક મિત્રો. મિત્રો, દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર એની શક્તિઓનો વિકાસ થાય, પોતાનો વિકાસ થાય એ માટે બહુ જ પ્રયત્ન કરતો હોય છે. પછી તે એના માટે જુદી ઘણી ઘણી પદ્ધતિઓ અપનાવતો હોય છે, કે ડાયટનું ધ્યાન રાખતો હોય છે, કે સારું એજ્યુકેશન મેળવતો હોય છે. એ એવું પણ સમજે છે કે જો હું સારી પોસ્ટ પોઝિશન પર પહોંચીશ તો પણ હું મારી જાતને એક એમ્પાવર કરી શકીશ, શક્તિશાળી બનાવી શકીશ. તો એવા ઘણા બધા ફેક્ટર જે છે જે ધ્યાનમાં રાખી અને એ પોતે જીવનની અંદર આગળ વધે છે અને જીવનમાં ઘણા બધા જુદી જુદી ક્ષેત્રની અંદર પોતાના લક્ષ બનાવે છે. તેવી જ રીતે મિત્રો, આપણે સૌ એ પણ જાણીએ છીએ કે આપણી પોતાની અંદર પણ આંતરિક શક્તિઓ રહેલી છે. જેમ આપણે જાણીએ છીએ કે સમંદરના પેટાળની અંદર ઘણા બધા અમૂલ્ય કિંમતી રત્નો રહેલા છે, એવી રીતે આપણી પોતાની અંદર પણ ઘણી બધી શક્તિઓ રહેલી છે. જરૂર છે આપણે ઇનર જર્ની કરવાની. તો ચાલો આજે આપણે આ આપણી અંદર જે આંતરિક શક્તિ રહેલી છે તેને બહાર કેવી રીતે લાવી શકાય અથવા તો તેનો વિકાસ કેવી રીતે કરી શકાય એના ઉપર થોડી ચર્ચા કરીશું. ઘણી બધી બાબતો એવી છે કે જે આપણી અંદર રહેલા હિડન પોટેન્શિયલને, આંતરિક શક્તિને બહાર લાવી શકે છે અથવા તેનો વિકાસ કરી શકે છે. પરંતુ આજે આપણે સ્પેસિફિક બે ક્વોલિટી ઉપર વધારે વિસ્તારમાં ચર્ચા કરીશું. તો આજે આપણે પ્રેમ અને મોટિવેશન દ્વારા કોઈપણ વ્યક્તિની અંદર રહેલી આંતરિક શક્તિનો વિકાસ કેવી રીતે કરવો તે વિષય ઉપર ચર્ચા કરીશું. આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે આજે પણ આપણી પાસે સ્ટુડિયોમાં આ વિષય ઉપર ચર્ચા કરવા માટે રાજયોગીની સિનિયર બ્રહ્માકુમારી ગીતાબેન આપણી પાસે સ્ટુડિયોમાં હાજર છે. તો દીદી, સૌ પ્રથમ તો વેલકમ ટુ ધીસ શો. ધન્યવાદ દીદી. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ આવે અને એમ્પાવર થાય એ બે વસ્તુઓનું બહુ ધ્યાન રાખતો હોય છે. તો એવી જ રીતે વ્યક્તિએ એની આંતરિક શક્તિઓનો પણ વિકાસ થાય એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. વિકાસ તો દરેક પોતાના જીવનમાં ઈચ્છે છે ને, એટલે આપણો વિકાસ સૌથી પહેલા તો આપણા ઉપર જ આધારિત છે. બીજાઓની મદદ તો આપણને મળતી હોય છે, પરંતુ સૌથી પહેલો આધાર તો આપણે પોતે જ છીએ. એટલે આપણો પોતાનો જ એ ઉમંગ અને એ એટેન્શન હોવું જોઈએ કે મારે મારા જીવનની અંદર અને મારા કાર્યક્ષેત્રની અંદર મારે પ્રગતિ કરવી છે, આગળ વધવું છે. એટલે એ રીતનું જો એનું લક્ષ્ય હોય, એનો ઉમંગ ઉત્સાહ હોય અને એનો પ્રયાસ હોય તો એ જરૂર પોતાનો વિકાસ કરી શકે છે. બરાબર. દરેક આત્મા કોઈ ના કોઈ સ્પેશિયાલિટી લઈને જ આવેલી હોય છે. એવું નથી કે આપણી અંદર કોઈ યોગ્યતાઓ નથી. આપણે દરેક આત્માઓ આખરે તો પરમાત્માના બાળકો છીએ, ખૂબ જ વિશેષ આત્માઓ છીએ. એટલે આપણી અંદર કઈ વિશેષતા છે એ જો આપણે જાણી લઈએ, સમજી લઈએ અને એનો વિકાસ કરીએ તો આપણે ઘણું બધું સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ, આગળ વધી શકીએ છીએ. ઘણી વાર દીદી એવું ઘણી વ્યક્તિઓ ફીલ કરતી હોય છે કે ઘણું સારું એજ્યુકેશન લીધા પછી પણ એમની અંદર જે અમુક પ્રકારનું ડેવલપમેન્ટ થવું જોઈએ એ નથી થયું એવું ફીલ કરતા હોય છે. તો અત્યારની જે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે એ શું આપણું હોલિસ્ટિક ડેવલપમેન્ટ જેને કહેવાય અથવા તો અંદરની શક્તિઓનો પણ યોગ્ય વિકાસ કરે છે એવું કહી શકાય? તમારું અત્યારની એક્ઝિસ્ટિંગ એજ્યુકેશન સિસ્ટમ વિશે શું કહેવું છે? એટલે આજનું જે શિક્ષણ છે એ આપણને
બધા પ્રકારની ઇન્ફોર્મેશન તો આપે જ છે. આપણે આ દુનિયાની અંદર રહીએ છીએ અને જીવનના ઘણા બધા ક્ષેત્રો છે, તો એ પ્રમાણે આપણી પાસે ઇતિહાસનું જ્ઞાન હોવું જોઈએ, ભૂગોળનું જ્ઞાન હોવું જોઈએ, ગણિતનું જ્ઞાન હોવું જોઈએ, વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ, ભાષાઓનું જ્ઞાન હોવું જોઈએ. અને આજકાલ આપણે જે વિજ્ઞાનના અને ટેકનોલોજીના વિકાસની સાથે સાથે ઘણા બધા નવા ક્ષેત્રો આપણી સામે ખુલ્યા છે, એનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. તો આજે જે આપણી શિક્ષણ પદ્ધતિ છે એના દ્વારા આ બધા કોર્સિસ કરાવવામાં આવે છે ને, એનાથી એનું વિસ્તારથી જ્ઞાન આપણને પ્રાપ્ત થાય જ. બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે આપણે આ દુનિયાની અંદર રહીએ છીએ તો આ જીવનની અંદર જે જરૂરી છે કાર્યક્ષેત્ર સંબંધિત, એ બધા ક્ષેત્રનું જ્ઞાન આપણને મળે છે. અને એટલા માટે મોટે ભાગે આપણા શિક્ષણનું લક્ષ્ય આજકાલ તો એ જ હોય છે કે જ્ઞાન પ્રાપ્તિ થાય. બરાબર. અને વ્યક્તિ પોતાના શરીર નિર્વાહ માટે સક્ષમ બને એવી કોઈ કલા કે કૌશલ એનામાં આવે કે જેના આધારે પોતાનો જીવન નિર્વાહ કરી શકે. પરંતુ એને હોલિસ્ટિક તો આપણે ન જ કહી શકીએ. હોલિસ્ટિક એજ્યુકેશન માટે તો જીવનના બધા જ પાસાઓનું જ્ઞાન જરૂરી છે. અને એમાં જે મુખ્ય વસ્તુ છે, કારણ કે આખરે વ્યક્તિએ ભણી ગણીને સંસારની વચ્ચે કાર્યક્ષેત્રમાં આવવાનું છે કે જ્યાં એને અનેક વ્યક્તિઓ કે જેના અલગ અલગ ભાવ સ્વભાવ સંસ્કાર છે એની સાથે કાર્ય કરવાનું છે. પ્લસ આજનો જે સમાજ છે કે જે સંસારની સ્થિતિ છે કે જે અનેક ધર્મોમાં, પક્ષોમાં, જાતિઓમાં, પ્રાંતોમાં, ભાષાઓમાં વહેંચાયેલો છે, એ સમાજની વચ્ચે જઈને એને કાર્ય કરવાનું છે. અને એને માટે જે જરૂરી સદગુણો છે કે આત્મશક્તિઓ છે એના વિકાસના જ્ઞાનની પણ જરૂર છે કે જે આજે નથી પ્રાપ્ત કરી શકતા. સ્કૂલ કોલેજની અંદરથી એ આપણે નથી મેળવી શકતા. એ વસ્તુ આપણે પોતાના આંતરિક આત્મસ્થિતિમાંથી એને આપણે વિકસિત કરવાનું છે અને એને માટેનું આધ્યાત્મિક જ્ઞાન જરૂરી છે. આપ એવું કહેવા માંગો છો મારા દર્શક મિત્રોને દીદી કે અત્યારના વર્તમાન સમયને જોતા જે કાર્યક્ષેત્ર માટે આપણે એજ્યુકેશન લઈને વિશેષતા હાંસલ કરીએ છીએ પૂરતું નથી, પરંતુ એની સાથે સાથે આપણી આંતરિક શક્તિઓનો પણ વિકાસ થાય એ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે અથવા તો અનિવાર્ય છે, એવું આપ કહેવા માંગો છો? બિલકુલ. કારણ કે આજે સાધનો દ્વારા કાર્ય કરવાની પદ્ધતિઓ આપણી પાસે છે, પરંતુ એની સાથે ઘણી વખત સાધનો સિસ્ટમ્સ ફેલ થઈ જતા હોય છે. બરાબર. એ ઘડીએ પણ કુદરતી જે આપણી અંદર ક્ષમતાઓ છે જો આપણે એને પહેલેથી વિકસાવી હોય તો એ આપણને સમય પર ખૂબ જ કાર્ય મદદ કરે છે. જેમ કે ઇન્ટ્યુશન. બરાબર છે. આજે કમ્યુનિકેશનના સાધનો દ્વારા ઇન્ફોર્મેશન આપણે પ્રાપ્ત કરીએ છીએ, પણ ઘણી વખત એવી પ્રાકૃતિક આપદાઓ આવતી હોય છે, ઓલ ઓફ સડન એવા બધા ઉપદ્રવ થતા હોય છે કે ત્યારે આ બધી સિસ્ટમ કામ નથી કરતી. તો ત્યારે વ્યક્તિની અંદર એને એવી અંતઃ પ્રેરણાને કેચ કરવાની કે હવે એને શું કરવાનું છે. બરાબર છે. તો ત્યાં પોતાની અંતઃ પ્રેરણાને કેચ કરવાની યોગ્યતા એનામાં આવે, ઇન્ટ્યુશન જેને આપણે કહીએ છીએ. એ જ રીતે ડિસ્ક્રિમિનેશન એ પારખી શકે. આજે ભણી ગણીને એ વ્યક્તિ કાર્યક્ષેત્રમાં આવી, પણ એના કાર્યક્ષેત્રમાં કયા વિઘ્નો આવશે, કઈ પરિસ્થિતિ આવશે, કયા બેરિયર આવશે, કેવા પ્રકારના લોકો સાથે કામ કરવાનું થશે એ તો એને નથી ખબર. બરોબર. તો ત્યાં એની અંદર એને પારખવું, વ્યક્તિને પારખવી, પરિસ્થિતિને પારખવી,
રાઈટ શું છે, રોંગ શું છે, રિયાલિટી શું છે, ઇલ્યુઝન શું છે, શેમાં પ્રાપ્તિ છે, શેમાં નુકસાન છે, આ જે એક ડિસ્ક્રિમિનેશનની એબિલિટી છે એની પણ જરૂર પડે છે. બરાબર છે. અચ્છા, આજનો મોટા મોટો એક પ્રશ્ન કે માઇન્ડ ફોકસ નથી. બરાબર છે. દરેકના મન ભટકતા છે, અનેક બાબતોમાં વિખરાયેલા છે, એટલે એ જે કાર્ય કરે છે ત્યારે પોતાને એ ફોકસ નથી કરી શકતા. તો એ મનને કેન્દ્રિત કરવાનો, એકાગ્ર કરવાનો ક્ષમતા, ટોલરન્સ, સહનશીલતા, આજે ઝીરો ટોલરન્સ થઈ ગઈ છે. અને એને કારણે બહુ નાની નાની બાબતોમાં બાળકો કે વ્યક્તિઓ યા તો પોતાને ખતમ કરી નાખે છે યા બીજાને ખતમ કરી નાખે છે. બરાબર છે. એનામાં જરા પણ સહનશીલતા નથી, સ્ટીલનેસ, સ્થિરતા નથી. ઘડી ઘડી મન બદલાઈ જાય છે, વિવરિંગ માઇન્ડ છે. એ પોતાના નિર્ણયમાં પોતે સ્થિર નથી રહી શકતા. તો આ પ્રકારની ઘણી એવી આંતરિક યોગ્યતાઓ છે જેની આજે જીવનમાં, કાર્યક્ષેત્રમાં જરૂરત છે. પણ એનો વિકાસ કઈ રીતે કરવો? નથી આપણી પાસે એનું જ્ઞાન, નથી એના માટેનો કયો અભ્યાસ કરવો એ આપણે જાણતા. અને એટલા માટે જ કહેવામાં આવે છે કે વેલ્યુ એજ્યુકેશન અને સ્પિરિચ્યુઅલ નોલેજ એને પણ આજની શિક્ષામાં ઉમેરવાની જરૂર છે. અને મોટે ભાગે આજકાલ યોગ માટે તો જાગૃતિ આવી છે, પણ યથાર્થ યોગ એની સમજ, એટલે હું એમ માનું છું કે એક સર્વાંગીણ શિક્ષા માટે આ બધી વસ્તુઓનો જો આપસમાં સુમેળ કરવામાં આવે અને ઉમેરવામાં આવે તો જરૂર આપણું શિક્ષણ દુનિયાવી દ્રષ્ટિએ તો ખૂબ જ સુંદર આપણને નોલેજ મળે છે, પણ પ્રેક્ટિકલ જીવનમાં ઉપયોગી આ બાબતોને પણ આજે ભણાવવી જરૂરી છે. દીદી, બહુ સરસ તમે જે બધી વાત કરી, વેલ્યુઝ ને સ્પિરિચ્યુઅલિટીનું ઇન્ટિગ્રેશન એક્ઝિસ્ટિંગ આપણી એજ્યુકેશન સિસ્ટમની અંદર કરીએ તો ચોક્કસ આપણને વધારે સારું ક્વોલિટી વાળું જીવન મળી શકે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. હું માનું છું ત્યાં સુધી દરેક વ્યક્તિ સંમત થશે કે આંતરિક શક્તિનો વિકાસ જરૂરી છે અને એમાં ઘણા બધા પરિબળો કામ કરે છે. પરંતુ આજે આપણે વિશેષ બે ક્વોલિટી જેને કહેવાય, બે ફેક્ટર જેને કહેવાય, કે એક પ્રેમ અને બીજું મોટિવેશન. ઘણીવાર વ્યક્તિને એવું બનતું હોય છે કે એ એવું ફીલ કરે છે જે પ્રેમ મળવો જોઈએ, અથવા કાર્યક્ષેત્રની અંદર એને શરૂઆતમાં જે પ્રેમ મળવો જોઈએ કે મોટિવેશન મળવું જોઈએ નથી મળ્યું, એટલે આજે એ પોતાના કેરિયરની અંદર જ્યાં પહોંચવો જોઈએ ત્યાં નથી પહોંચી શકતો. એવી ઘણી બધી બાબતો હોય છે, અથવા તો એની અંદર જે ડેવલપમેન્ટ થવું જોઈએ નથી થયું. તો આ લવ અને મોટિવેશન એ બે પરિબળોનો, એ બે ક્વોલિટીનો આંતરિક શક્તિઓના વિકાસમાં કોઈ રોલ ખરો આપ માનો છો? એનું મહત્વ તો ખરું જ, કારણ કે વાસ્તવમાં તો વ્યક્તિએ પોતાનો વિકાસ પોતાની શક્તિઓથી જ કરવો જોઈએ. આપણે એવા કારણો આપીને પોતાના વિકાસ નથી થયો એનું વાત કરીશું, કારણ કે કોઈના પર પણ આધારિત રહેવાથી આપણને પોતાને વિઘ્ન તો આવશે જ. અચ્છા, બરોબર. એટલે વ્યક્તિએ પોતાની મહેનતથી, પોતાના જ્ઞાનથી અને પોતાના પ્રયાસોથી પોતાને જીવનમાં આગળ વધારવાનું છે. પરંતુ આ જે બે વસ્તુઓ છે, પ્રેમ, એ પ્રેમ એક મોટામાં મોટી શક્તિ છે કે જે વ્યક્તિને ખૂબ જ હિંમત અને બળ આપતી હોય છે. એને જીવનમાં એમ થાય છે કે મારી પાછળ કોઈક છે, મને કોઈ સમજે છે, અને એના પ્રેમથી એ વ્યક્તિ ધીરે ધીરે એવી સક્ષમ બનતી જતી હોય છે કે પોતાનો વિકાસ કરી શકે. પછી એ માતા પિતાનો પ્યાર હોય કે શિક્ષકોનો પ્યાર હોય કે સમાજ તરફથી એને પ્યાર, પ્યાર એક સહયોગના રૂપે. આજે જેમ એક છોડને આપણે ઉછેરીએ છીએ તો બેશક એ બીજમાંથી જ અંકુરિત થાય છે, પણ આપણે એને ખાતર આપીએ છીએ, પાણી આપીએ છીએ, સૂર્યપ્રકાશ મળે એનું ધ્યાન રાખીએ છીએ, અને એની સાથે સાથે કોઈ જંગલી જાનવર એ છોડને ખાઈ ન જાય
એના માટેનું ધ્યાન પણ આપણે આપીએ છીએ. એમ આજે એક બાળક યુવા બનીને સંસારની અંદર પોતાના વિકાસના કદમ માંડી રહ્યો છે ત્યારે, કારણ કે આપણે બધા એકબીજાથી જોડાયેલા તો છીએ જ, બરાબર છે, પરિવાર સંબંધ અને સમાજ રચનાનું કારણ જ એ છે કે આપણે એકબીજાના સહયોગથી આગળ વધી શકીએ. એટલે જો પરિવાર તરફથી, મા બાપ તરફથી જો સાચો પ્યાર મળે, ખોટા લાડ નહીં. આજે ઘણી વખત મા બાપ પોતાના બાળકને બધી જ વસ્તુઓ એટલી બધી અપાવી દેતા હોય છે કે એ બાળક બહુ જ નાજુક બની જતું હોય છે અને આગળ જતા એ જિદ્દી પણ બની જાય છે, કારણ કે એને દરેક વસ્તુ મા બાપ પાસેથી લેવાની ટેવ પડી જાય છે. એટલે પ્રેમ એક કેરિંગના રૂપમાં કે એને ભણવા માટે, જીવનમાં આગળ વધવા માટે જે જરૂરી છે અને જે માતા પિતા કરી શકે એમ છે એ જો એને સહયોગ મળે, માતા પિતાનું ધ્યાન હોય, તો હું માનું છું વિકાસમાં એટલે એક કેટલિસ્ટ નું કામ કરી શકે છે, એવું ચોક્કસ આપણે ગણી શકીએ. એક ઉદ્દીપક છે, ઉદ્દીપક નું કામ ચોક્કસ કરે છે, કારણ મા બાપની શુભ ભાવનાઓ, એનો પ્યાર એનામાં હિંમત ભરતો હોય છે. એની પીઠ થપથપાવવાથી, બાળકને હિંમત અપાવવાથી, એટલે ભલે આપણી પાસે, માતા પિતા પાસે ધન ન હોય, સાધન ન હોય, પણ જો મા બાપનો પ્યાર હશે તો એ બાળક જરૂર વિકાસમાં મદદ મા બાપની મળવાથી ઘણું આગળ વધી શકશે. મા બાપની સાથે સાથે જ્યારે કોઈ વ્યક્તિ ફર્સ્ટ ટાઈમ જોબમાં જાય, પોતાના કાર્યક્ષેત્રની અંદર જાય, ત્યારે પણ એને જો એના બધા જે કલીગ્સ છે એની જોડથી એક સારું વર્ક કલ્ચર મળે, તો એને કારણે પણ જેમ આપણે મા બાપના પ્રેમની વાત કરી કે કેટાલિસ્ટનું કામ કરે છે, ત્યાં એ વસ્તુ પણ એના જીવનમાં ઝડપથી આગળ વધવા માટે કેટાલિસ્ટનું કામ કરી શકે. પિતાની સાથે સાથે જેમ મેં કહ્યું એમ એના શિક્ષકો તરફથી, મને પોતાને યાદ છે કે હું જ્યારે ભણતી હતી માધ્યમિક સ્કૂલમાં, તો મારા પ્રિન્સિપાલને ખબર હતી કે હું ફર્સ્ટ ક્લાસ આવનારી સ્ટુડન્ટ છું, અને એટલા માટે જ્યારે એક્ઝામ આવે તો એ પોતે મારું ધ્યાન રાખતા, બરાબર, અને મને કહેતા કે તું આમ કર, તેમ કર, તારા નંબર ચશ્માના ઓછા થાય, તારી જે વધુ પડતી ગરમી છે એ ઓછી થાય, પગમાં તું ઘી લગાડ, ફલાણું, મતલબ એટલી બધી, એક મા બાપ જેમ આપણું ધ્યાન રાખે એ રીતે અમારા પ્રિન્સિપાલ પણ ધ્યાન રાખતા અને ગાઈડ કરતા. ઇવન અમે જ્યારે મેટ્રિક પાસ કરીને કોલેજમાં જવાનું થાય તો ત્યારે પણ એમણે અમને લોકોને એવી સરસ શિખામણો પ્યારના તરીકે આપી કે જેથી આગળ કોલેજના એક સ્વતંત્ર વાતાવરણમાં અમે બગડી ન જઈએ, પરંતુ સાચી રીતે સેલ્ફ ડિપેન્ડન્ટ બનીને પોતાનો વિકાસ કરીએ, એના માટેની ખૂબ સરસ એમણે શિક્ષાઓ આપી. એટલે શિક્ષકોનો પ્યાર પણ જો વિદ્યાર્થીઓને મળે તો એ નસીપાસ નહીં થાય. આજના વિદ્યાર્થીઓ રિઝલ્ટ યોગ્ય નહીં આવે એ આશંકા માત્રથી પણ ઘણા આપઘાત કરી લે છે. આપણે વધુ મહેનત કરીશું, ફરીથી એક્ઝામ આપીશું અને ફરીથી આપણે પાસ થઈશું. એટલે અને ત્યાર પછી જેમ આપે કહ્યું કે એ જે કાર્યક્ષેત્રમાં જાય, ઇવન હું તો કહીશ કે કોલેજમાં જે વચ્ચે ઘણો બધો વિષય જાહેરમાં લેવામાં આવ્યો હતો કે નવા વિદ્યાર્થીઓને જૂના વિદ્યાર્થીઓ દ્વારા જે હેરેસમેન્ટ કરવામાં આવતી હતી, રેગિંગ, એને કારણે કેટલા બધા નવા વિદ્યાર્થીઓ ખૂબ હિંમત હારી જતા હતા. જૂના વિદ્યાર્થીઓ આવનાર નવા વિદ્યાર્થીઓને વેલકમ કરે અને પોતાના અનુભવોથી એમને આગળ વધવા માટેનું માર્ગદર્શન આપે તો એ કેટલું બધું ઉપયોગી થાય. એક પ્રકારનું મોટિવેશન જ થયું ને. મોટિવેશન આજે સિનિયર્સનું કામ જ એ છે. તમે આ કોલેજમાં એને બધી રીતે ત્યાંના વાતાવરણ, ત્યાંની સિસ્ટમથી એને વાકેફ કરવાના હોય, એના માહિતગાર કરવાના હોય, એ જરૂરી છે. તો એ જો પ્યાર મળે તો
તો હું માનું છું એ વિદ્યાર્થી ચાહે એ ગામડામાંથી આવતો હોય કે બીજા કોઈ શહેરમાંથી આ નવા શહેરમાં એ આવ્યો હોય, તો એને મદદ મળશે, એકલાપણું નહીં લાગે અને એ ઇઝીલી સેટ થઈ શકશે. આ જ વસ્તુ દીદી જીવનમાં એક સ્ટેપ આગળ વધે અને પોતાના કાર્યક્ષેત્રની અંદર કોઈ પણ પ્રોફેશન જોઈન્ટ કરે ત્યારે પણ જો શરૂઆતમાં એને એના સિનિયર તરફથી તમે કીધું કે ખરેખર સિનિયરનો રોલ શું હોય છે, એક મેન્ટરનો, બરોબર, જુનિયરને મોટિવેટ કરવાનો, તો એ જો જુનિયરને મોટિવેટ કરે તો પણ એનાથી એની કેરિયરમાં ઘણો ફરક પડી શકે ને. અને પ્યાર એવો વિશુદ્ધ અને નિસ્વાર્થ હોવો જોઈએ, એને જ એકચ્યુઅલી તો પ્યાર કહેવાય. ઘણી વખત પોતાના લગતા વળગતા કે પોતાના જાતિ જ્ઞાતિના લોકોને એમ્પ્લોયમેન્ટ અપાવવું હોય કે નોકરીમાં રાખવા હોય, પરંતુ બીજા સિલેક્ટ થઈને આવ્યા હોય તો એના પ્રત્યેનું વલણ સારું નથી હોતું. એ કંપની કે એ ઓર્ગેનાઇઝેશન કે એ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટના જે સિનિયર્સ હોય એનું એ કાર્ય છે કે એ આવનાર નવા જે એમ્પ્લોયી છે એને વેલકમ કરે, એની સિસ્ટમનું જણાવે. કારણ કે એક છે પોતાના ક્ષેત્રનું જ્ઞાન અને બીજું છે કે એ સંગઠનની અંદર એ સંસ્થાની અંદર પોતાને સેટ કરો, બરાબર. એને સાથીઓની પણ મદદ મળવી જરૂરી છે અને એના સિનિયર્સ તરફથી માર્ગદર્શન મળવું જરૂરી છે. એ પ્રેમ અને એને જો ઉમંગ ઉત્સાહ આપવામાં આવે તો હું માનું છું કે આજનો યુવા ઘણો બધો આગળ વધી શકે એમ છે, એના જીવનમાં ઘણી સારી પ્રગતિ કરી શકે. બિલકુલ, જો આ એને આ એક ક્વોલિટી આવું ટ્રીટ કરે સારી રીતે તો. વાસ્તવમાં આપણું જે આ સોસાયટી કલ્ચર છે એનો હેતુ જ આ છે. આજે ઘણી વખત વ્યક્તિ પોતાને એકલો અનુભવે છે, ઘણી વાર નોકરી બીજી જગ્યાએ હોય, મા બાપ ક્યાં રહેતા હોય, ત્યાંના દિન પ્રતિદિનની બાબતોમાં એને સાથ નથી મળતો, તો ત્યાં તો એને માટે એના કંપની કે સંસ્થાના કે જે એના બોસ છે કે એના જે કલીગ્સ છે એનો સાથ મળવો એ જ જરૂરી છે. એટલે પ્રેમ અને ઉમંગ ઉત્સાહ, મોટિવેશન, બીજાને ઉત્સાહિત કરવા, આ બે ગુણ આજે જીવનની અંદર ખૂબ જ જરૂરી છે. ઇવન ઘરની અંદર પણ મોટા ભાઈ નાના ભાઈને મદદ કરે, મોટી બેન નાની બેનને ગાઈડન્સ આપે. હું તો માનું છું જીવનનું એવું કોઈ પણ ક્ષેત્ર નથી કે જ્યાં એકબીજાની મદદની આપણને આવશ્યકતા ન હોય, પણ વ્યક્તિ પોતાનો સહયોગ ત્યારે જ આપતી હોય છે જ્યારે એનામાં સ્નેહ પ્રેમની ક્વોલિટી હોય. દીદી, ક્યારેક કોઈ વ્યક્તિ એવું ફીલ કરે કોઈ પણ કારણસર, આવા સરસ પ્રોગ્રામો સાંભળીને કે સારું રીડિંગ કરીને, કે ના આ વાત સાચી છે અને મારી અંદર એ જે ક્વોલિટી હોવી જોઈએ બીજાને પ્રેમ કરવાની કે મોટિવેટ કરવાની એ નથી, અને એને અંદરથી એવું થાય કે હવે મારે ડેવલપ કરવી છે, તો એના વિશે કંઈક માર્ગદર્શન આપો કે કેવી રીતે આ ક્વોલિટીઝ પોતાના જીવનની અંદર લાવી શકે. પહેલાં તો એને આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ જો સમજાય, આ બધી ક્વોલિટીઝ આપણામાં છે જ, બરાબર, અને આપણે જ્યાં જરૂર હોય ત્યાં એને યુઝ પણ કરીએ છીએ. આપણે દરેક પ્રત્યેનો એક વિશાળ દિલનો જે ભાવ હોવો જોઈએ અને એક અપનત્વ પોતાપણું જે દરેકની સાથે હોવું જોઈએ, આપણે જો એને વિકસાવીશું તો એમ માનું છું કે પ્રેમની પાછળ પાછળ સહયોગ આપવા માટે, સાથ આપવા માટે, મદદ કરવા માટે નાની મોટી પૈસા કે વસ્તુઓ પણ આપણી પાસે આવી જશે કે જેનાથી આપણે બીજાને મદદ કરી શકીશું. બહુ સરસ દીદી, તમે આજે જે આપણે કહેવાય કે ખરેખર આ બે જે છે એ એક બેઝિક ક્વોલિટીઝ છે અને જો એ આપણી અંદર આવી જાય તો જે જિંદગીમાં નવી મંજિલ પર આગળ વધી રહ્યા છે એ લોકોને કેટલો બધો ફાયદો થાય એના વિશે ખૂબ સુંદર સમજાવ્યું. તો આજે આપ સ્ટુડિયોમાં અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલું સરસ જે તમે જ્ઞાન આપ્યું, આવી સરસ જે જ્ઞાનવર્ધક ચર્ચા આજના વિષય ઉપર કરી, તે બદલ હું આપનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. વેલકમ. તો દર્શક મિત્રો, આજે આપણે જોયું કે ખરેખર લવ અને મોટિવેશન એ એક બેઝિક રિક્વાયરમેન્ટ છે અને એ એક ટુ વ્હીલરના જે બે પૈડા હોય એવું છે કે એ વ્યક્તિને જીવનમાં આગળ વધારવામાં કેટલી બધી મદદ કરી શકે છે. એનાથી એક જુદા જ વર્ક કલ્ચરનું નિર્માણ થાય છે
આખી કોન્શિયસનેસ બદલાઈ જાય છે અને એક છેલ્લે જેનું રિઝલ્ટ આવે એ એટલું બધું સુંદર આવે છે. કારણ કે વ્યક્તિની અંદર જે શક્તિઓ રહેલી છે એ બહાર આવે છે, એને કારણે ઓર્ગેનાઇઝેશનને પણ ફાયદો થાય છે, ફેમિલીની અંદર પણ એક આખું વિકાસ થાય છે અને ઘણી બધી રીતે આપણને જીવનમાં એના દ્વારા પ્રાપ્તિ થતી હોય છે જે ઇનડાયરેક્ટ હોય છે, આપણને ખબર નથી હોતી, પરંતુ આપણે જેને એનો ઉપયોગ કરીએ છીએ અને આપણી નજર સામે જ્યારે રિઝલ્ટ દેખાય છે ત્યારે આપણને થાય છે કે ના ના આ વાત સાચી હતી. તો હું આશા રાખું છું દર્શક મિત્રો કે આજે અહીંયા આ વિષય ઉપર જે ચર્ચા કરવામાં આવી એનો ચોક્કસ આપણે ક્યારેક શાંતિથી બેસી એના ઉપર નિરાંતે વિચાર કરીશું અને જેટલું જીવનમાં જરૂરી હશે એટલું આપણા જીવનની અંદર એને એપ્લાય કરવાની કોશિશ કરીશું. તો આજે આ વિષય ઉપરની ચર્ચા હું અહીંયા સમાપ્ત કરું છું અને આવતી વખતે પણ આપણે ફરીથી આવા જ એક સુંદર નવા વિષય સાથે ફરીથી મળીશું. તો ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આત્મ જાગૃતિ આત્મ જાગૃતિ.